2024 ના પોરબંદર જન્માષ્ટમી ના લોકમેળા ની અંદર પોરબંદર પ્રશાસને અને કલેક્ટર શ્રીએ બહુ એક મેપ તૈયાર કરી અને સરસ આયોજન કરેલું હતું, પણ કુદરતની સાથે કોઈનું ન ચાલે. ઈ દરમિયાન સાતમના દિવસે અને આઠમના દિવસે જોરદાર વરસાદ આવવાના કારણેથી નાનામાં નાનો પાત્રના વાળો પણ આજે પરેશાન છે. પોતાના રમકડા તણાઈ ગયેલા છે, પોતાનો માલસામાન બધો પલળી ગયેલો છે અને તણાઈ ગયેલો છે. અને આજે ગોઠણસમા પાણી પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં જ્યાં મેળો યોજાય છે ત્યાં ગોઠણસમા પાણી પણ ભરાઈ ગયેલા છે. હવે પોરબંદર પ્રશાસન કલેક્ટર શ્રી સામે અમારી નમ્ર એટલી જ વિનંતી છે કે આખો મેળો રદ કરી અને જે કંઈ અમારો જીએસટી સાથે ભરેલા છે પૈસા પાછા અમને પરત મળવા જોઈએ. એ ઉપરાંત ભરેલા પૈસાની 50% રકમ જોગવાઈ કરી અને બધા પ્લોટ ધારકોને એક સરકાર દ્વારા પેકેજ જાહેર કરી અને પેકેજ આપવું જોઈએ. જેમ ખેડૂતનો પેકેજ આપે, જેમ માછીમારોને પેકેજ આપે, અલગ અલગ બધા બોટ નિગમમાં પેકેજ આપે, એ રીતે મેળા ધારકોને પણ અલગથી પેકેજ આપવું પડે. કારણ કે 15 દિવસથી ઓછામાં ઓછો એક રાઇડવાળો માલિક છે એ 2-2 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને રાઇડ ઊભી કરી હતી. તો અમારી બધાને વિનંતી છે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને અને નગરપાલિકાને પ્રશાસનને કે અમને પૂરેપૂરું વળતર ચૂકવે. વિનોદભાઈ ભાજપ થાય છે, હું મેળા ધારકમાં ચકડોળ ધારક છું અને કહેવાનું એ છે પ્રશાસનને કે પ્રશાસનને કે આમાં અમારે ખર્ચા કરીને અમે એડવાન્સ તૈયારી કરીએ છીએ અને અમારા ટ્રાન્સપોર્ટિંગથી માંડીને એટલા લાખો રૂપિયાનું અમે ધિરાણ કરેલું છે. નગરપાલિકાને એડવાન્સ ચૂકેલા છે તો આ આ તો બધું અમને મળવું જ છે, ઉપરના પણ અમને મળવા જ છે. એનું કારણ છે કે આવું ક્યારેય બનતું નથી, પણ આ વખતે બન્યું છે તો પ્રશાસન એવું નક્કી કરીને અમને બધું વળતર આપે, ઉપરના જે ખર્ચા છે એ અમને આપે. ને હવે કદાચ તમે દિવસો વધારો તો પણ અમારે અમારા ભેગું થાય એમ નથી. કારણ કે સાતમ ને આઠમ છે એ મેઇન તહેવારના દિવસો છે, એ દિવસો સિવાયના હવે તમે કદાચ તમે પ્રશાસન એમ કહો કે અમે 5-6 દિવસો વધારીને મેળાનું આયોજન કરીએ, હવે માણસ કોઈ હવે એવું માહોલ એવો બને નહીં ને એમાં અમારું વળતર અમને મળે નહીં ને અમારું કંઈ ભેગું થાય નહીં. એટલે ખર્ચા છે એ ખર્ચા અમારે તમામ અમારા ઉપર લાખો રૂપિયાના ચડી ગયા છે ને આમાં મેરામાં જે ધંધાર્થીઓ હોય એ વ્યાજે લઈને ઇન્ટરેસ્ટ ઉપર લઈને ધંધો કરવા આવે છે. કારણ કે પૈસાવાળા છે એ કોઈ પણ આમાં ધંધો કરતા નથી, ગરીબ લોકો છે એ ધંધો કરે છે, નાનામાં નાના પઠાણવાળો છે એ પણ એ પૈસા ઇન્ટરેસ્ટ ઉપર વ્યાજે લઈને કરે છે. એટલે પ્રશાસને એ નક્કી કરવું પડશે કે આ લોકોને વળતર વધારેમાં વધારે કેવી રીતે આપવું ને અમને લોકોને કેવી રીતે મળે એ અમને નક્કી કરીને પ્રશાસનના મીટિંગ કરીને વહેલામાં વહેલું અમને ચૂકવે. કારણ કે અમારા ઉપર ઇન્ટરેસ્ટ ચડે છે તો ઇન્ટરેસ્ટ ઓછું ચડે ને અમને મળે એવી અમે આશા રાખીએ છીએ.